સાબરકાંઠા પોલીસે એક ગેંગને ઝડપી પાડી છે આ ગેંગ વર્ષોથી ઘરફોડ ચોરીને અંજામ આપતી હતી ગેંગ પંદર જિલ્લામાં ચોરીને અંજામ આપ્યો છે તો કેવી રીતે ગેંગ અને કોણ છે આવો જોઈએ એક કહેર જિલ્લામાં ચોરી કરતી ગેંગ જોવા મળતી આ ગેંગ શાતિર છે ગુનાની દુનિયામાં આ ગેંગને ચડ્ડી મનિયાનધારી ગેંગ કહેવામાં આવે છે આ ગેંગ મૂળ દાહોદની છે આ ગેંગ દ્વારા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર વડોદરા સિટી અમરેલી નવસારી ખેડા સુરત સિટી આ ગેંગે ગુજરાતના પંદર જિલ્લામાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે ગુજરાતના અનેક જિલ્લાની પોલીસ આ ગેંગને શોધી રહી હતી ત્રણ શખ્સની ધરપકડ અને ગુનાનો ભેદ ઉકેલાયો ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ ત્રણેય શખ્સ ચડીમનિયાધારી ગેંગના શખ્સો છે આ ત્રણેય શખ્સો રાત્રે નીકળી જતા હતા કોઈ ઓળખી ના જાય તે માટે ચડ્ડી બનિયાન ધારણ કરીને ચોરીને અંજામ આપતા હતા જીઆઈડીસી તેમજ બંધ મકાનોને ટાર્ગેટ કરતા હતા સાથોસાથ સમયે ન જાય તે માટે માત્ર પહેરીને લૂંટને અંજામ આપતા હતા જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા હાલમાં મુખ્ય ત્રણ આરોપીને ઝડપી લેવાયા છે તેમજ અન્ય બે ફરાર આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સાથોસાથ સિત્તેર થી વધુનો મુદ્દા માલ પણ કબજે લેવાયો છે દિવસે પ્લાન્ટમાં કામ કરતા રાત્રે ચોરીને અંજામ આપતા હતા ચડ્ડી બન્યાનધારી ગેંગ દાહોદના સરસોડા ગામના રહેવાસી છે તેમાં ત્રણ આરોપીઓ એનજી પ્લાન્ટ ગઢોડા હિંમતનગર ખાતે રોડ પર કામ કરતા હતા પોલીસને બાતમી મળી હતી કે એનજી પ્લાન્ટ ગઢોડા રોડ ખાતે તપાસ કરતા ત્રણ શકબંધ આરોપીને પૂછપરછ કરતા આખરે ભાંડો ફૂટ્યો અને દિવસે પ્લાન્ટમાં કામ કરતા અને રાત્રે ચોરી કરતા વિજય શંકરાભાઈ બારિયા મુમેશ રાયસિંગ બારિયા મુકેશ દીપાભાઈ પલાસ આ ત્રણેય શખ્સની ધરપકડ કરવામાં આવી છે જ્યારે પ્રકાશ દિતિયા પલાસ ગેંગ લીડર મુખ્ય આરોપી ફરાર છે પંકજ મગનભાઈ પલાસ રૈલા કાળિયા પલાસ આ ત્રણેય આરોપી ફરાર છે પોલીસે તેની શોધખોળ ચાલુ કરી છે પાંચે આરોપીઓ ભેગા થઈ પ્રાંતિજ પાસે આવેલી એરોના કંપનીમાં ઓફિસમાંથી રોકડ રૂપિયા છ લાખ આઠ હજારની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું રાજકોટ જેતપુર રોડ પર આવેલી સફેદ કપડાની ફેક્ટરીમાં રૂપિયા દસ લાખની ચોરી કરી હતી બનાસકાંઠા અમરેલી જામનગર ઘણા બધા જિલ્લાઓમાં એમને ચોરી કરેલી છે લગભગ દસ થી બાર જિલ્લાઓમાં એમને ચોરી કરેલી છે ઘણા બધા વર્ષોથી એ ચોરી કરતા હતા એમાંથી જે પ્રકાશ દીતાભાઈ પલાસ છે એ લિસ્ટેડ જે છે ઘરફોડીઓ છે આ ગેંગ અડધા ગુજરાતમાં ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂકી છે આ ગેંગ ખાસ કરીને શહેરોમાં ચોરીને અંજામ આપતી હતી અને નજીકના વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા જ્યારે રાત્રે ચોરી કરીને અંજામ આપતા હતા આ માટે ગેંગને ઝડપી પાડવામાં મુશ્કેલી થતી હતી સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા